બાવીસ વર્ષીય અશ્વિની સિંહ સિરવાલે ફરિયાદ નોંધાવી હતી કે રાજકોટ વાગ્યા પવન સુદ સંદીપ તોમર અને તોમર સાથે ડ્યુટી પર હતા તે દરમિયાન બપોરે દોઢ વાગ્યા અરસામાં કિડાણાના અક્રમ ચાવડા અને તેનો ભાઈ ઘની ચાવડા તેની પાસે આવ્યા હતા બંને ભાઈ અવારનવાર ઝોન આવતા હોય બંને તેઓ ઓળખે છે તે દિવસે અક્રમ પાસે લોખંડ નો પાય હતો અને ઘની ચાવડા પાસે તલવાર હતી તેઓ અગાઉ ચોરી કરવાના ઈરાદે આવેલા હોય અને અધિકૃત પ્રવેશ આપવાને ના પાડી હોવાથી મન દુખ રાખી ધોકા અને લાકડી સાથે અન્ય ત્રણ માણસો ને લઈ આવ્યા હતા તું અમને ઝોનમાં અંદર કેમ આવવા નથી આપતો ગાર્ડ ઉપરથી સૂચના આપતો હોવાને કારણે પ્રવેશ કરવા નથી દેવાનું તેઓ કહેતા ગયેલા ઘણીએ તલવાર વડે જમણા પગમાં ઊંધો ઘા માર્યો હતો અક્રમે પાઇપ વડે ડાબા પગમાં અને સાથળમાં માર માર્યો હતો અન્ય ઈસમો પણ લાકડી અને ધોકા વડે તૂટી પડ્યા હતા આ બનાવ બનતા અન્ય સિક્યુરિટી ગાર્ડ પહોંચી આવ્યા હતા આરોપીઓ જતા જતા હવે અંદર જવા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી ફરિયાદી સીસીટીવી નું રેકોર્ડિંગ પણ ફરિયાદી સાથે પોલીસ ને આપ્યું છે પોલીસે પાંચ દિવસ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કાશેજ કંપનીઓમાંથી ચોરી કરવામાં આવતી હોવાની સાથે લાંબી સમયથી ઉઠતી ફરિયાદો બાદ સુરક્ષા બંદોબસ્ત ને વધુ સજ્જ કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા સતત કનડગત કરવામાં આવતી હોવાની સતત રાહ ઉઠવા પામી હતી આ તમામ વચ્ચે સ્થાનિક લોકોની સંડોવણીના આક્ષેપો સતત ઉઠતા રહ્યા છે કેટલાક તત્વો જે અગાઉ દાણ ચોરીની લોબિંગમાં સંલગ્ન હતા અને આજે તેમના પર હત્યા સહિતના આક્ષેપોમાં પણ સામેલગીરી જોવા મળી રહી છે પરંતુ તેમના ભાઈઓના નામે આજે પણ ઝોનમાં સક્રિય છે ત્યારે તેના પર કઈ રીતે અંકુશ પ્રશાસન લાવે છે તે જોવા રહ્યું મયુર ટેલર સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ ગાંધીધામ